વડોદરા હરણી લેખ દુર્ઘટના કેસના 10 આરોપીના જામીન મંજૂર થયા છે. વડોદરા સેશન કોર્ટે વિનીત કોટિયા, ગોપાલ શાહ સહિત 10 આરોપીઓને જામીન આપ્યા છે. કોર્ટે આરોપી નિલેશ જૈનના જામીન નામંજૂર કર્યા છે, ત્યારે અગાઉ હાઈકોર્ટે 4 મહિલા આરોપીઓના જામીન મંજૂર કર્યા હતા. તો આ ઘટનામાં બાળકોના મોત થયા હતા અને ત્યારબાદ હાલમાં આ જામીન મંજૂર થયા છે. ત્યારે વડોદરા હરણી લેક દુર્ઘટના કેસમાં 10 આરોપીઓના જામીન મંજૂર થયા છે અને વડોદરા સેશન કોર્ટે વિનીત કોટિયા, ગોપાલ શાહ સહિત 10 આરોપીઓને જામીન આપ્યા. કોર્ટે આરોપી નિલેશ જૈનના જામીન નામંજૂર કર્યા છે. તો અગાઉ હાઈકોર્ટે 4 મહિલા આરોપીઓના જામીન આપ્યા હતા. આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા માનુ ચાવડા પાસેથી. માનુ, હવે આ આરોપીઓને જામીન મળી રહ્યા છે, જે બાળકો મરી ગયા છે અને તેમના માતા પિતા આ બાબતે શું કહી રહ્યા છે, કારણ કે આ જે આરોપીઓ છે તે તમામ આરોપીઓ આ દુર્ઘટના માટે જવાબદાર છે. માતા પિતા, બાળકોના જે માતા પિતા છે એમની એક જ માંગ છે કે એમને ન્યાય મળવો જોઈએ, દોષિતોને સજા થવી જોઈએ. પરંતુ અરણી લેક ઝોનના જે બોટ દુર્ઘટનાનો મામલો હતો એમાં વડોદરા સેશન કોર્ટે 10 આરોપીઓના જામીન મંજૂર કર્યા છે. આરોપી વિનીત કોટિયા, ગોપાલ શાહ સહિતના 10 આરોપીઓના જામીન કોર્ટે મંજૂર કર્યા છે. કોર્ટે આરોપી નિલેશ જૈનના જામીન ના મંજૂર કર્યા છે. અગાઉ હાઈકોર્ટે 4 મહિલા આરોપીઓના જામીન મંજૂર કર્યા હતા, વધુ 10 આરોપીઓના જામીન મંજૂર થયા છે. જોકે ભોગ બનનાર પરિવાર છે, જે બાળકો છે, એમના વાલીઓ કહી રહ્યા છે કે એમને ન્યાય મળવો જોઈએ, પરંતુ અત્યારે તો આરોપીઓને જામીન મળ્યા છે. હાઈકોર્ટમાં પણ કેસ ચાલી રહ્યો છે, હજુ વધુ આરોપીઓ ઉમેરાય એવી પણ શક્યતા છે. કારણ કે જે કોર્પોરેશનના અધિકારીઓ છે એમના પણ નામ આરોપી તરીકે આવી શકે એમ છે. અત્યારે હાલ તો આ જેલમાં હતા એ 10 આરોપીઓને આજે કોર્ટે જામીન મંજૂર કર્યા છે. જી જી, આભાર માનું માહિતી આપવા બદલ. રાજકોટ મનપાનું આરોગ્ય